हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। केम छो बधा? ओके, तो आज आपणे आपणा जे बाकीना चेप्टर नंबर 6 सूर्य कसमताओना छेल्ला 4 सम्स बाकी हता, जे मैं तमने वात करी कि आपणे नेक्स्ट लेक्चरमां कम्प्लीट करी देशुं। तो बस, तो आजे आपणे 6 सम्स आजे आपणे कम्प्लीट करवाना छीए, बराबर छे? तो आपणे 6 लेक्चरमांनो 6 लास्ट छठ्ठा चेप्टरनो लास्ट लेक्चरनो पहेलो सम स्वाध्याय छठ्ठानो 12मो તે હું આજે સ્ટાર્ટ કરું છું। શું કીધેલું છે? 8% બોરિક એસિડના દ્રાવણને મંદ કરવા તેમાં 2% બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે, બરાબર? એટલે આપણી પાસે એક બોરિક એસિડ છે, બરાબર? એનું પ્રમાણ કેટલું છે? 8% છે, બરાબર? હવે એ જે બોરિક એસિડ છે, બરાબર ને, તો એને આપણે મંદ કરવાનું છે, બરાબર? હવે બોરિક એસિડ છે અને એને મંદ કરવાનું છે, તો એમાં 2% બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે। 8% બોરિક એસિડના દ્રાવણને મંદ કરવા તેમાં 2% બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે। પરિણામે બોરિક એસિડનું મિશ્રણ 4%થી વધુ અને 6%થી ઓછું મળે છે। જો આપણી પાસે 640 લિટર 8%નું દ્રાવણ હોય તો તેમાં કેટલા ટકા લિટર 2% સાંદ્રતા ધરાવતું દ્રાવણ ઉમેરવું પડે? એટલે તમને શું કીધેલ છે? 8% બોરિક એસિડવાળું જે દ્રાવણ છે ને, બરાબર, ઓકે, તો તે કેટલા લિટર છે? 640 લિટર છે, બરાબર? ને એમાં આપણે શું કરતા છીએ? તો 2% બોરિક એસિડનું દ્રાવણ આપણે ઉમેરતા છે મંદ કરવા માટે। તો એ જે 2% જે આપણું બોરિક એસિડનું દ્રાવણ છે તે કેટલા લિટર છે ને, તે હવે આપણે શોધવાનું છે, બરાબર છે? 2% સાંદ્રતા જે આપણે ધરાવતું, જેમ આપણે 2% જે બોરિક એસિડ આપણે ઉમેરતા છે, બરાબર ને, તો એ 2% જે દ્રાવણ છે તે કેટલા લિટર છે તે હવે આપણે શોધવાનું છે, બરાબર? કારણ કે 8% વાળું જે બોરિક એસિડનું દ્રાવણ છે એ 640 લિટર છે, બરાબર? તે તો તમને ક્વેશ્ચનમાં આપેલું છે। તમારે શોધવાનું શું છે? જે આપણે 2% જે દ્રાવણ આપણે ઉમેરતા છે, બોરિક એસિડ દ્રાવણ, તે કેટલા લિટર છે તે શોધવાનું છે। તો ઓબ્વિયસ છે કે સૌ પ્રથમ આપણે એને એક્સ ધારી લેશું, કે ધારો કે, તો આપણે જોઈ લઈએ કે ધારો કે બોરિક એસિડનું 2% સાંદ્રતા વાળું દ્રાવણ એક્સ લિટર ઉમેરતા, બરાબર ને? એટલે આપણે જે પેલા 2% ઉમેરતા છે, પેલામાં જે 8% બોરિક એસિડનું દ્રાવણ છે તેમાં આપણે 2% જે બોરિક એસિડ દ્રાવણ ઉમેરતા છે તેને મેં એક્સ ધારી લીધું, કે ધારો કે બોરિક એસિડનું 2% સાંદ્રતા વાળું દ્રાવણ એક્સ લિટર ઉમેરતા। એટલે આપણો ટાર્ગેટ શું છે? હવે આપણે એક્સ શોધવાનું છે, બરાબર છે? ચાલો, હવે તમને અહીં એક વાત કરેલી છે, શું કીધેલ છે? કે ઉમેરવામાં આપણે ઉમેરવાનું છે, પરિણામે બોરિક એસિડનું મિશ્રણ, એટલે જે પરિણામ મળે છે, પરિણામ શું છે? બોરિક એસિડનું મિશ્રણ 4% વધુ અને 6% ઓછું મળે છે, બરાબર? 4% વધુ અને 6% ઓછું મળે છે। હવે પરિણામ એટલે, પરિણામ એટલે કે 8% બોરિક એસિડનું દ્રાવણ એ કેટલા છે? 640 લિટર છે, બરાબર છે? તો 640 લિટર, બરાબર, એમાં આપણે 2% બોરિક એસિડનું એ કેટલા લિટર ઉમેરતા છે? પ્લસ એક્સ લિટર આપણે ઉમેરતા છે, બરાબર? તો એને મેં સરખું કરી નાખું તો મને કેટલા મળે? 640 વત્તા એક્સ લિટર મને મળશે, આ એનું પરિણામ થવાનું, બરાબર ને? કારણ કે આપણી પાસે 8% બોરિક એસિડ છે તે કેટલા લિટર તમને? 640 લિટર તમને આપેલું છે અને 2% વાળો આપણે ધારી લીધેલ છે કે એક્સ લિટર છે, બરાબર? તો હવે ઉમેરવાનું છે ને, એટલે ઓબ્વિયસલી કે એક આપણી પાસે શું કહેવાય ને, કે કપ છે એવું સમજી લો, બરાબર? એક કપ છે, તેમાં 8% દ્રાવણ વાળું એટલે કે 8% સાંદ્રતા વાળું એટલે 640 લિટર એક કપમાં તો છે જ, બરાબર? તેમાં આપણે બીજું એક્સ લિટર ઉમેરતા છે, તો ઓબ્વિયસલી બંનેનો સરવાળો થશે, બરાબર? તો આ એનું પરિણામ થવાનું। તો અહીં લખેલ છે કે પરિણામે બોરિક એસિડનું મિશ્રણ, એટલે આ જે પરિણામ છે, એટલે શું પરિણામ? 640 વત્તા એક્સ, બરાબર છે? એ શું કીધેલું છે? તો 4% વધુ, બરાબર છે? 4% વધુ અને 6% ઓછું મળે છે। તો આના ઇન્ટુ 4640 + x ના કેટલા ટકા? 4% અને એના જ 640 વત્તા એક્સ ના કેટલા ટકા? તો કે 6%, એટલે કે આનાથી શું છે? તો વધુ છે, બરાબર છે? ને આનાથી કેવું છે? તો કે ઓછું છે, બરાબર? તો આ બેની વચ્ચે, તો અને હું અહીંયા શિફ્ટ કરી નાખું, એટલે મને અહીંયા કેટલું મળશે? 640 વત્તા એક્સ ના કેટલા ટકા? 4%, બરાબર છે? એટલે હવે અહીંયા જે તમારો આવશે તે પરિણામ, એટલે કે પરિણામ એટલે તમને શું મળશે? તો જોઈ શકો છો, એક્સના 2% વત્તા 640 ના 8%, એટલે કે એક્સના 2% 640 ના 8%, ખ્યાલ આવી ગયું? તો આ તમને ઇક્વેશન આવું કંઈક મળશે કે 640 વત્તા એક્સ જે તમને મળે છે, બરાબર છે? 640 વત્તા એક્સ આ શું છે? તો આ એનું તમારું લિટર છે, લિટર જે ફાઈનલ તમને લિટર તમે કીધેલ ને, એક એક તમારી પાસે કપ છે એમાં 640 લિટર તો હતું જ, તેમાં આપણે બીજું એક્સ લિટર એડ કર્યું, બરાબર? તો એના 4%, એટલે એને લખેલું છે કે પરિણામ
બોરિક એસિડ એટલે પરિણામ જે તમને મળે, પરિણામ એટલે કે 640 વત્તા x, બરાબર? તો એ શું છે? એસિડનું મિશ્રણ, પરિણામ એસિડનું મિશ્રણ એટલે કે મિશ્રણ એટલે 640 લિટર વત્તા 1 લિટર, એટલે આ તમારું મિશ્રણ થવાનું, બરાબર છે? એટલે કે 2% અને 640 ના 8%, એ બેનું મિશ્રણ એટલે કે તમારો બંનેનો સરવાળો મળશે. તો આ તમે જોઈ શકો છો અહીંયા, આ જો, તો 2% વત્તા 640 ના 8%, આ તમારું મિશ્રણ થવાનું, આ તમારું મિશ્રણ થશે. સમજ પડી બધાને? ખ્યાલ આવે છે? જે 2% બોરિક એસિડનું છે તેને મેં એક્સ ધારી લીધું, એટલે કે 2% અને વત્તા ને 640 ના કેટલા 8% તમને 8% આપેલું જ છે. તો એ બંનેનું સરવાળો એટલે બંનેનું મિશ્રણ એટલે બંનેનો સરવાળો એ શું છે? તો 4% થી વધુ, એટલે 4%, એટલે 640 વત્તા 1 ના 4%, એનાથી આ વધુ છે. અને શું કીધેલું છે? તો 640 વત્તા 1 ના 6% થી ઓછું મળે છે, એટલે કે 6% જે તમે લખેલ છે અહીંયા તેનાથી ઓછું, એટલે 2% વત્તા 640 ના 8% એ કોની વચ્ચે આવશે? તો 640 વત્તા 1 ના 4% અને 640 વત્તા 1 ના કેટલા 6%, બરાબર છે? ચાલો, તો આ ઇક્વેશન કેવી રીતે આવી ગયું તે ખ્યાલ આવી ગયો બધાને? સમજ પડી ગઈ? ચાલો, તો હવે તમને ખબર જ છે કે 4% છે, તો 4% આપણે ટકા કાઢવું હોય અને એને સિમ્પલમાં કન્વર્ટ કરવું હોય તો એને આપણે કેવી રીતે કરી શકીએ? તો 4 ના છેદમાં 100 લખાય. તો જોઈ લો, 4 ના છેદમાં 100, અહીંયા 2% છે ને, એટલે 2 ના છેદમાં 100, ને અહીંયા 8 ના છેદમાં 100, અહીંયા સરવાળો, ને અહીંયા 640 વત્તા 1 ને 6 ના છેદમાં 100, બરાબર છે? હવે ત્યારબાદ શું કરેલું છે? તો 3 3 એટલે કે અસંતાને 3 3 બાજુએ 100 વડે ગુણી કાઢ્યા, એટલે બધાના છેદ નીકળી જશે. એટલે અહીંયા તમને 640 વત્તા 1 ને 4, અહીંયા 2x વત્તા 640 ગુણ્યા 8, ને અહીંયા એઝ ઇટ ઇઝ ઇન્ટુ 6, બરાબર છે? હવે ત્યારબાદ 4 ની અંદર ગુણી કાઢીશું, અહીંયા 6 ની અંદર ગુણી કાઢીશું, ને અહીંયા આ બેનો ગુણાકાર કરી દે, એટલે તમને મળશે 4x વત્તા 2560, 2x વત્તા 5120, 6x વત્તા 3840, બરાબર છે? હવે તમને બે અહીંયા ઇક્વેશનો મળશે, એક તમારો આ રિઝલ્ટ અને બીજું તમારું આ બે રિઝલ્ટ, એટલે કે પહેલામાં તમારો આ રિઝલ્ટ મળશે અને બીજામાં તમારો આ રિઝલ્ટ. તો એ બેને આપણે લઈ લઈએ, અલગ અલગ આપણે લઈ લઈએ, બરાબર છે? અને તમને ખ્યાલ હશે કે આપણે આગળ એકવાર કરેલું કે બે અસમતાઓ પરથી આપણે ખબર ત્રીજી અસમતા મેળવતા, એક અને બે પરથી લખતા ને, તો અહીંયા તમારે ખાલી છૂટું પાડી નાખ્યું આપણે. હવે આના પરથી તમે અહીંયા સાદરૂપ આપશો એટલે તમને કેટલા મળશે? તો x < 1 2 8 0, ને અહીંયા તમે સાદરૂપ આપશો તો 3 2 0 < x. કેવી રીતે મળ્યું? તો અહીંયા સૌથી પહેલા શું કરીશું આપણે? તો 2560 વડે બાદબાકી કરી દઈએ, તો મને 2560 જ મળશે. અને 2x વડે બાદબાકી કરી દઈએ તો અહીંયામાંથી 2x જાય, તો અહીંયા 2x રહેશે, ને અહીંયા 5120માંથી 2560 જશે, એટલે 2560. હવે 2 વડે ભાગી નાખીએ તો મને x = 1280 મળશે, પરિણામ 1. તે જ પ્રમાણે સેમ અહીં પણ આપણે સાદુરૂપ આપી દઈએ, તો સૌ પ્રથમ આપણે શું કરીશું? બંને બાજુ 3840 વડે બાદબાકી કરીએ, તો અહીંયા બાદબાકી થશે, એટલે 1280 મળશે. અને પછી 2x વડે બાદબાકી કરીએ, આ બાદ એટલે 6x - 2 એટલે 4x. 4 વડે આપણે ભાગી નાખીએ તો અહીંયા કેટલા મળશે? 320 < x. હવે એક્સની વેલ્યુ 320 કરતા મોટી છે અને 1280 કરતા નાની છે, બરાબર? તો 1 અને 2 પરથી શું લખાશે ફાઇનલ પરિણામ? તો તમે જોઈ શકો છો 1 અને 2 પરથી 3 2 0 < x = 1 2 8 0. એનો મતલબ કે જે આપણે એક્સ ધારેલ છે 2% સાંદ્રતાવાળું ધાવણ, એ કેવું હોવું જોઈએ? તો કે 320 લિટરથી વધુ અને 1280 લિટરથી ઓછું હોવું જોઈએ. આમ 2% સાંદ્રતા ધરાવતું દ્રાવણ 320 લિટરથી વધુ કે 1280 લિટરથી ઓછું હોવું જોઈએ. મેઇન તમારું જે છે આખા સમમાં, તો આ તમારો ઇક્વેશન જ તમારું મેઇન છે. કારણ કે તમને અહીંયા કીધેલું જ છે કે પરિણામે બોરિક એસિડનું મિશ્રણ, એટલે પરિણામે જે બોરિક એસિડનું મિશ્રણ તમને મળતું છે ફાઇનલ, સ્ટાર્ટિંગમાં કેવું છે? ચાલ એવું સમજી લો કે આ એક તમારું રકાબી છે, એમાં તમારું કેટલું છે? તો કે 640 લિટર, કેટલા? તો કે 8% વાળું, બરાબર, એ તમારું દ્રાવણ છે. એમાં આપણે કેટલું ઉમેરતા છે બીજું? તો કે 2% એટલે કે 1 લિટરના 2%, ને 640 લિટરના 8% એ આપણે એમાં એડ કરતા છે ને, તો બંનેનો એમાં ભેગું થઈ એટલે બંનેનો સરવાળો થશે, એટલે પરિણામે તમને એક મિશ્રણ મળશે. એ તમારું મિશ્રણ કેવું હશે? તો 1 લિટરના 2%, બરાબર, અને વત્તા 640 લિટરના 8%, એટલે 640 લિટરના 8% ઓલરેડી આપણી રકાબીમાં હતું જ, કપમાં હતું જ, તેમાં આપણે કેટલું એડ કર્યું? તો 1 લિટરના 2% એડ કર્યું. તો આ તમારું જે મિશ્રણ જે મળ્યું પરિણામે મિશ્રણ, બરાબર, તે શું છે? તો 4% થી વધુ અને 6% થી ઓછું મળે છે. તો બસ આ તમારું એ જ છે, આ 4% છે તેનાથી વધુ અને 6% થી ઓછું અને 640 વત્તા એક્સ,
એટલે કે તમારું જે તમે લીટર જે તમે એડ કરતા છો જે મિશ્રણ તમને મળતું છે તે બરાબર. તો આ થઈ ગયું તમારું મેઇન, તમારું ખાસ આ ઇક્વેશન છે, કારણ કે આના પરથી તમારે આ ફાઇનલ આન્સર આવશે. ખ્યાલ આવી ગયું? તો આ એકવાર તમે સોલ્યુશન જોઈ લો, બરાબર છે. ચલો તો આગળ સેમ એજ પ્રમાણેનો બીજો સમ છે, સેમ એક્ઝેક્ટ સેમ, બરાબર. કે ઉદાહરણ 20 છે, એક નિર્માતા પાસે 600 લીટર 12% એસિડનું દ્રાવણ છે, બરાબર. એટલે એક રકાબીમાં, એક તમારી પાસે એક કપ છે તેમાં કેટલું છે? તો કે 12% એસિડ વાળું તમારું દ્રાવણ છે, અને કેટલા લીટર છે? 600 લીટર છે, બરાબર. અને 600 લીટર વાળું જે દ્રાવણ છે એનું પ્રમાણ કેટલું છે? 12% છે, બરાબર. તો એમાં તમારે 30% વાળું, એટલે કે 30% એટલે કે એસિડનું દ્રાવણ તમારે ઉમેરવાનું છે, બરાબર. એ કેટલા લીટર તમારે ઉમેરવાનું છે તે તમારે ફાઇન્ડ આઉટ. એટલે તો તમને ખબર પડી ગઈ હશે કે 30% એસિડનું દ્રાવણ ઉમેરવાનું જે છે તેમાં એક્સ લીટર આપણે ધારી લઈએ, બરાબર ને. કારણ કે 12% પ્રમાણવાળું 600 લીટર એક કપમાં ઓલરેડી હતું, પણ હવે આપણે 30% પ્રમાણવાળું કેટલા લીટર આપણે એમાં ઉમેરીશું, બરાબર. તે હવે આપણે એક્સની વેલ્યુ શોધવાની છે, બરાબર છે. આગળના સમમાં કેવું હતું? અહીંયા 12% જગ્યાએ 8% હતા, અહીંયા 600 જગ્યાએ 640 લીટર હતા. તે જ પ્રમાણે અહીંયા 30% છે અને આગળના સમમાં 2% હતા, બરાબર. તો એ આપણે ધારી લઈએ. જો ધારો કે એક્સ લીટર 30% એસિડનું દ્રાવણ ઉમેરતા, બરાબર. ખબર પડી ગઈ? 30% વાળું આપણે ધારી લીધું, બરાબર. કે આપણે એક્સ લીટર 30% એસિડ વાળું દ્રાવણ આપણે ઉમેરતા છે. એક કપમાં તમારી પાસે કેટલું? 600 લીટર 12% વાળું એસિડનું દ્રાવણ તો હતું જ, અને તેમાં આપણે એક્સ લીટર 30% એસિડ વાળું દ્રાવણ આપણે એમાં ઉમેરતા છે, બરાબર. એટલે તમને પરિણામી મિશ્રણ શું મળશે? તો હવે તો તમને ખ્યાલ આવી જ ગયો છે, પરિણામી મિશ્રણ તમને મળશે કે 600 ના કેટલા? તો કે 12%. અને એમાં આપણે કેટલું ઉમેરતા છે? તો કે એક્સ ના કેટલા ટકા? 30%. આપણે તમને પરિણામી મિશ્રણ મળશે, બરાબર. ખ્યાલ આવી ગયો? હવે એ શું કીધેલું છે? તો કે પરિણામી મિશ્રણમાં એસિડનું પ્રમાણ 15%થી વધારે, એટલે કે અહીંયા આ કોની વચ્ચે આવશે? 15%થી વધારે, એટલે કે 600 વત્તા એક્સ ના કેટલા ટકા? 15%. અને બીજું શું કીધેલ છે? 18%થી ઓછું, એટલે કે 600 વત્તા એક્સ. આ તમારું મિશ્રણ છે સ્ટુડન્ટ્સ, આ તમારું મિશ્રણ જે કપમાં તમારું જે બી, હવે મિશ્રણ એટલે કઈ બી પાણી સમજી લો કે કોઈ એસિડ સમજી લો, બરાબર ને. કોઈ એસિડ એટલે કે આ તમારું મિશ્રણ છે, એટલે આ તમારું ટોટલ મિશ્રણ થશે. 600 લીટર ઓલરેડી હતું ને તેમાં આપણે એક્સ ઉમેર્યું, નાના કેટલા ટકા કીધેલા છે? 18%, બરાબર છે. તો આ તમારું શું મળશે? અસમતા મળશે. આ તમારું પરિણામી મિશ્રણ, બરાબર. હવે એ પરિણામી મિશ્રણ 15%થી કેવું છે? વધારે છે, અને 18%થી ઓછું. તો આ તમારી સમક્ષ ઉપસ્થિત છે તમારું ઇક્વેશન જે મેં હમણાં તમને બનાવીને લખ્યું, તે 600 વત્તા એક્સના 15% લેસ ધેન એક્સના 30% વત્તા 600 ના 12% અને 600 વત્તા એક્સના 18%, બરાબર. અને ત્યાર પછી તો તમને ખબર જ હશે કે એનું સોલ્યુશન કઈ રીતે કરવાનું છે. 15% છે તેને પેલામાં ફેરવી નાખે તો 15 ના છેદમાં 100, અહીંયા 30 ના છેદમાં 100, અને 12 ના છેદમાં 100, તે અહીંયા 18 ના છેદમાં 100. બસ 100 3 બાજુથી કેન્સલ, એટલે કે 100 વડે આપણે 3 બાજુ ગુણી કાઢીએ. અને પછી શું કરીએ? તો અહીંયા 15 ની અંદર ગુણી કાઢીએ, અહીંયા આ બેનો ગુણાકાર, અહીંયા 18 ની અંદર ગુણી કાઢીએ, એટલે તમને મળશે 9000 વત્તા 15x, 30x વત્તા 7200, અને 10800 વત્તા 18x. બસ હવે તે જ, હવે જે આપણે ખબર બે અસમતાને ભેગી કરીને ત્રીજી અસમતા મેળવતા, તેવી રીતે આપણે ત્રીજી અસમતાને છૂટા પાડીને બે અસમતા મેળવીશું. એટલે કે પહેલા બે પરિણામો અને બીજા બે પરિણામો, એટલે કે પહેલું અને બીજું, અને બીજું અને ત્રીજું. તો આ જોઈ શકો છો, 9000 વત્તા 15x લેસ ધેન 30x વત્તા 7200, અથવા 30x વત્તા 7200 લેસ ધેન 10800 વત્તા 18x. ચાલો હવે તો આ બેને તો સોલ્વ કરતા તમને બધાને જ આવડતું છે જ, અસમતા તો આપણે ભણેલા જ છે, બરાબર ને. ઘણા બધા સમ્સ કરેલા છે ને. તો આપણે સૌ પ્રથમ શું કરીશું? 7200 વડે બાદબાકી કરી નાખીએ બંને બાજુ, એટલે કાં કરીશું? આ બાજુ કરીશું ને, ખ્યાલ આવે છે. તો આ બાજુ કરીએ તો 9000 માંથી 7200 જાય તો કેટલા રહેશે? 1800 રહેશે. ને બીજું કે 15x વડે આપણે શું કરીએ? બાદબાકી કરી નાખીએ, એટલે 15x એટલે આ બાજુ બાદ કરીએ, એટલે 30x ઓછા 15x, એટલે મને મળશે 15x, એટલે આ બાજુ મને 1800 મળશે લેસ ધેન 15x. હવે મેં 15 વડે શું કરીશ? ભાગી નાખીશ ને, તો મને ફાઇનલ શું મળશે? અહીંયા 120 લેસ ધેન x મળશે, ને એને મેં રિઝલ્ટ નંબર 1 આપી દઉં છું. તે જ પ્રમાણે આ બાજુ તમે સાદરૂપ આપશો, બરાબર છે. તો તમે જોઈ શકો છો શું કરેલું છે, એક જ સ્ટેપમાં કમ્પ્લીટ કરી નાખેલું છે. કે આ બાજુ 7200 ને આ બાજુ લઈ લીધું, ને 18x ને આ બાજુ લઈ લીધું, એટલે 30x ઓછા 18 એટલે 12x, અને 10800 ઓછા 7200 એટલે 3600, અને પછી 12 વડે ભાગી નાખીએ એટલે x લેસ ધેન 300 મળે, એટલે કે x ની વેલ્યુ 300 થી નાની છે, બરાબર છે.
અને 120 થી મોટી છે એનો મતલબ કે x કોની વચ્ચે આવશે તો કે 120 અને 300 ની વચ્ચે આવશે એટલે ફાઇનલ આન્સર આપણે લખો તો શું લખી શકે કે આમ 30% એસિડ નું દ્રાવણ આમ 30% એસિડ નું દ્રાવણ 120 લિટર થી વધુ કે કેટલા થી તો કે 300 લિટર થી ઓછું હોવું જોઈએ બસ એમ આપણે જે અત્યારે આગળ જે કમ્પ્લીટ કર્યો સમ બરાબર સમજ પડે છે 6. સ્વાધ્યાય 6 નો 12મો જે કર્યો સેમ એક્ઝેક્ટ એવો જ છે બરાબર છે એટલે ખાસ તમારું જે ઇમ્પોર્ટન્ટ તમારે જે ધ્યાન આપવાનું છે તે છે તમારો આ ઇક્વેશન કારણ કે એકવાર તમારું ઇક્વેશન પરફેક્ટ આવી ગયું પછી તો તમારે સ્ટેપ બાય સ્ટેપ જ કરવાનું છે બરાબર છે સમજ પડી ગઈ બધાને તો આનું પણ સોલ્યુશન તમારી સમક્ષ એકવાર મૂકું છું તમે એકવાર જોઈ લો બરાબર છે આ જો આ તમારો ક્વેશ્ચન છે બરાબર છે ના એનું સોલ્યુશન ચાલો કમ્પ્લીટ થઈ ગયું જોઈ લઈએ એકવાર સ્વાધ્યાય 6 નો 13મો દાખલો 45% એસિડનું 11-25 લિટર દ્રાવણ છે એટલે તમારી પાસે 45-25 લિટર તમને દ્રાવણ આપેલું છે તો પરિણામી મિશ્રણમાં 25%થી વધારે પણ 30%થી ઓછું થાય તે માટે દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવું પડે એનો મતલબ કે આજે તમારું 11-45 લિટર તમને એસિડનું દ્રાવણ આપેલું છે ને એટલે 45% વાળું તેમાં તમારે પાણી ઉમેરવાનું છે બરાબર તો ઓબ્વિયસ છે કે એને આપણે કેટલું એક્સ લિટર ધારી લેશું કે 45% એસિડનું 11-25 લિટર દ્રાવણમાં એક્સ લિટર પાણી ઉમેરતા હવે અહીં તમને એક્સ લિટર જે પાણી ઉમેરવાનું છે તેના પર્સન્ટેજ ટકા એવું કંઈ નથી આપેલું છે બરાબર ને ખ્યાલ આવે છે એટલે આ થોડો અમારો થોડો ડિફરન્ટ સમ છે જોઈ લઈએ અહીં દ્રાવણમાં 45% એસિડ છે એનો મતલબ કે 55% પાણી થશે બરાબર ને કારણ કે ટોટલ તો તમારી પાસે 100% જવાનું ને એટલે 45% જો એસિડનું દ્રાવણ હોય બરાબર છે 45% એસિડનું દ્રાવણ હોય તો એ સિવાયના બાકીના કેટલા ટકા બાકી રહેવાના 55% બાકી રહેવાનું તે 55% તમારું કેટલું પાણી હશે બરાબર ને ચાલો તો હવે શું કીધેલું છે તો 45% એસિડનું 11-25 દ્રાવણ છે તો તમારા જે 45% એટલે કે 11-25 ના 45% તો એ શું છે આ જે તમને વાત કરેલી આ જે દ્રાવણ છે તેનું શું કીધેલું છે તો કે આમાં તમારે શું કરવાનું છે તો 25% થી વધારે એટલે પરિણામી મિશ્રણમાં એટલે કે 11-25 વત્તા એક્સ બરાબર 11-25 વત્તા એક્સ એટલે કે 11-25 તમારી પાસે એક લીટર મીન્સ દ્રાવણ છે તેમાં તમે એક્સ લીટર પાણી ઉમેરો છો અને એના 25% બરાબર એ શું છે તો કે એનાથી વધારે છે અને કોનાથી ઓછું છે તો કે 11-25 વત્તા એક્સ ના 30% એટલે તમને જે એક એસિડ તમને આપેલું છે 45% એસિડનું 11-25 દ્રાવણ તે શું છે તો કે 25% થી વધારે અને 30% થી ઓછું એસિડનું થાય તે માટે દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવું પડે એનો મતલબ કે તમે જે 11-25 વત્તા એક્સ કરો છો તમને એક મિશ્રણ મળે છે ને તો એ મિશ્રણના 25% થી વધુ અને એ જ મિશ્રણના 30% થી ઓછું બરાબર થવું જોઈએ બરાબર એટલે મિશ્રણ માટે દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવું પડે એટલે આવું થવું જોઈએ એટલે આ તમારું મેઇન કયું છે તો કે સૂર્યકસમતા છે તો આ તમે જોઈ શકો છો કે હવે દ્રાવણમાં 11-25 હવે દ્રાવણ 11-25 લિટરમાં એક્સ લિટર પાણી ઉમેરતા બરાબર ને જે દ્રાવણ છે તમારું 11-25 લિટર વાળું દ્રાવણ તેમાં આપણે એક્સ લિટર પાણી ઉમેરીએ તો તમને જે અસમતા મળશે જે મેં તમને હમણાં બતાવ્યું કે 11-25 ગુણ્યા 25% એટલે કે 11-25 ના 45% બરાબર ને 11-25 ના 45% આ જે તમારું દ્રાવણ છે બરાબર તે દ્રાવણમાં તે દ્રાવણ કેવું હોવું જોઈએ તો કે જે મિશ્રણ છે પરિણામી મિશ્રણ બરાબર તેના 25% થી કેવું હોવું જોઈએ વધુ અને જે તમારું મિશ્રણ છે તેના 30% થી ઓછું હોવું જોઈએ બરાબર તો આ તમે જોઈ શકો છો પછી તો તમને ખબર જ છે સ્ટેપ્સ જે આપણે આગળ હમણાં સમ્સ કર્યું તે જ પ્રમાણે 25 ના છેદમાં 100 45 ના છેદમાં 100 અને 30 ના છેદમાં 100 હવે અહીંયા છે ને ખાલી આપણે સિમ્પલ જ કેમ ખાલી અહીંયા દ્રાવણ લીધું ખબર આજે તમને ક્વેશ્ચનમાં જે દ્રાવણ આપેલું તે જ કેમ લીધું કારણ કે અહીંયા તમને જે પાણી જે ઉમેરવાનું છે તેના કોઈ ટકા તમને ક્વેશ્ચનમાં આપેલા નથી ખ્યાલ આવે છે પાણી જે ઉમેરવાનું છે તેના ટકા તમને ક્વેશ્ચનમાં આપેલું નથી એટલે સમજ પડે છે વાતમાં ખ્યાલ આવી ગયું ઓકે બરાબર છે પછી તો 100 વડે તમે ગુણશો એટલે તમારો છેદ કેન્સલ થઈ જશે બરાબર ને કારણ કે તમને ક્વેશ્ચનમાં અહીં આપણે સિમ્પલ તમને જે સ્ટાર્ટિંગમાં જે દ્રાવણ આપેલું છે કે 11-25 ના 45% વાળું દ્રાવણ છે બરાબર ને 11-25 લિટરના 45% વાળું દ્રાવણ તે લીધેલ છે કારણ કે જે તમારે પાણી જે ઉમેરવાનું છે જેને આપણે એક્સ ધારેલું છે તે પાણીના ટકા તમને ક્વેશ્ચનમાં એકચ્યુઅલી આપેલું નથી બરાબર
એટલે આપણે અહીં તમારું પાણીવાળું જે આપણે જે આગળના બે સમ્સમાં કરીએ તેવું નથી, અહીંયા તેવું નહીં આવશે ઇન શોર્ટ. બરાબર, તો પછી હવે શું કરશો, અહીંયા 25 મલ્ટીપ્લાય અને અહીંયા 30 મલ્ટીપ્લાય કરશો. બરાબર છે, અથવા તો તમે જોઈ શકો છો અહીં કંઈ મલ્ટીપ્લાય અંદર કરેલું. બરાબર છે, એટલે મીન્સ અહીંયા થોડું ઇન શોર્ટ સાદુરૂપ આપેલું છે. બરાબર, એટલે હવે બે પરિણામ તમને મળશે. કયા ભાઈ? આ બે, અને પહેલું અને બીજું, અને બીજું અને ત્રીજું, જે આપણે આગળના સમ્સમાં કર્યું તે જ પ્રમાણે. હવે અહીંયા 25 જ રાખ્યા છે, ને અહીંયા શું કરેલું છે તો કે 11 25, એટલે આ 25 છે. તમે આ 25 છેદમાં લેશો, બરાબર, તો 45 વડે કેન્સલ થશે, એટલે 45 × 45. બરાબર, એટલે 20 25, ને અહીંયા તમારા, એટલે ઇન શોર્ટ તમે જોઈ શકો છો સાદુરૂપ ક્લિયર કરેલું છે. કારણ કે 11 25 છે, તો તેને 45 × 25 કરશો તો તમને 11 25 મળશે. તો 25 તમારા શું થઈ જશે, કેન્સલ. એટલે મીન્સ ઇન શોર્ટ કે તમે 25 વડે ભાગી નાખતા છો બંને બાજુ, બસ એટલું જ છે. શું કર્યું, 25 વડે ભાગી નાખેલું છે, તો 45 વડે ભાગ ચાલશે ને 25 કેન્સલ. પછી અહીંયા 20 25. બરાબર, હવે તમારે શું કરવાનું છે નેક્સ્ટ સ્ટેપ, તો કે 20 25 માંથી 11 25 બાદ કરશો એટલે તમને 900 મળશે. એટલે એક્સ ની વેલ્યુ શું છે, 900 કરતા ઓછી, પરિણામ 1. ને અહીંયા પણ સેમ એ જ પ્રમાણે શું કરેલું છે, તો કે 11 25 × 45 લેસ ધેન 11 25 + 1 ને અહીંયા ગુણ્યા કેટલા છે, તો કે 30 છે. બરાબર, હવે શું કરેલું છે, અહીંયા કેન્સલ કરેલું છે. અથવા તો તમે એ પણ કરી શકો કે બંનેનું લસા લઈને તે રીતે કરી શકો. પણ અહીંયા શું કરેલું છે કે અહીંયા 6 5 30 ને અહીંયા 9 5 45, એટલે અહીંયા 9 રહેશે ને અહીંયા 6 રહેશે. બરાબર છે, પછી 6 2 અહીં 43 9 ને 3 2 6, એટલે અહીંયા 2 રહેશે. પછી ફાઇનલી ને અહીંયા 3 રહેશે, એટલે અહીંયા પછી 2 ને તમે અંદર મલ્ટીપ્લાય કરશો એટલે 22 50 × 2x + 2x, એટલે 2 ને તમે અંદર મલ્ટીપ્લાય કરશો એટલે, ને અહીંયા 11 25 × 3 કરશો એટલે 33 75, ને 33 75 માંથી 22 50 બાદ કરશો એટલે તમને મળશે 11 25, અને 2 વડે ભાગશો એટલે તમને ફાઇનલી મળશે 562.5 લેસ ધેન એક્સ. એટલે કે તમારો જે એક્સ છે તે શું છે, તો 562.5 થી વધુ છે અને 900 થી ઓછું છે. તો 1 અને 2 પરથી તમને ફાઇનલ જે તમારે પાણી ઉમેરવાનું છે, આમ દ્રાવણમાં 562.5 લિટરથી વધુ કે 900 લિટરથી ઓછું પાણી ઉમેરવું પડે. બરાબર, એટલે આ સમમાં બી જે મેં તમને વાત કરી તેમ કે તમારો આ જે અસમતાવાળું જે સ્ટેપ છે તે જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે જે સ્ટાર્ટિંગમાં તમને જે દ્રાવણ આપેલું છે, કયા, તો કે 11 25 લિટરના 45% જે દ્રાવણ છે, બરાબર, તેના માટે શું છે, તો પરિણામે મિશ્રણ, એટલે કે જે આપણે પાણી ઉમેરતા છે, બરાબર, તે પરિણામે મિશ્રણના 25% થી કેવું છે વધારે અને 30% થી ઓછું છે. એટલે આજે તમારું સ્ટાર્ટિંગમાં જે તમને દ્રાવણ આપેલું છે 45% એસિડ 11 25 લિટર દ્રાવણ, એ કેવું છે, તો કે પરિણામે મિશ્રણના 25%, પરિણામી મિશ્રણના 25% થી વધુ અને એક પરિણામી મિશ્રણના 30% થી ઓછું છે. બરાબર, તો તેના માટે દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવું પડે, તો આ તમારું થઈ ગયું અસમતા, અને પછી આ તમારું સોલ્યુશન, તો આ તમે જોઈ શકો છો. બરાબર છે, ચાલો જોઈ લો એકવાર. ચાલો, તો ઉપસ્થિત છે તમારી સમક્ષ આપણું ચેપ્ટરનો લાસ્ટ સમ, સ્વાધ્યાય 6 નો 14મો. વ્યક્તિનો આઈક્યુ દર્શાવતું સૂત્ર નીચે પ્રમાણે છે. આઈક્યુ બરાબર એમ છેદમાં સીએ ગુણ્યા 100. એમ શું છે, માનસિક ઉંમર, અને સીએ શું છે, તમારી દેહ. આ લખી દીધું છે, એમ શું છે, વ્યક્તિની માનસિક ઉંમર છે, અને સીએ તમારું સમયાનુક્રમિક ઉંમર છે. જો 80 IQ 140 હોય, 80 IQ 140 હોય, તો 12 વર્ષની ઉંમરમાં બાળકોના સમૂહની માનસિક ઉંમરનો વિસ્તાર શોધો. એટલે બાળક 12 વર્ષનો હોય, બરાબર ને, જે બી બાળક હોય, બરાબર, જે બી આપણો ચાઇલ્ડ હોય, તે 12 વર્ષનો થાય ત્યારે તેના સામૂહિક માનસિક ઉંમરનો વિસ્તાર શોધો. સામૂહિક માનસિક ઉંમરનો વિસ્તાર તમારે શોધવાનો છે. બરાબર, એટલે કે માનસિક ઉંમર એટલે કે તમારે શું શોધવાનું છે, એમ એનો વિસ્તાર તમારે શોધવાનું છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. તો અહીં તમને ખબર જ છે કે ક્વેશ્ચનમાં એક તમને સૂત્ર આપેલું છે, આઈક્યુ બરાબર એમ છેદમાં સીએ ગુણ્યા 100. પક્ષ મુજબ તમને શું કીધેલું છે, 80 IQ 140 તમને ઓલરેડી ક્વેશ્ચનમાં આપેલું છે જ. તો બસ, તો આઈક્યુની ફોર્મ્યુલા અહીંયા મૂકી દઈએ આપણે. બરાબર છે, હવે સીએ બરાબર તમને કેટલા આપેલા છે, 12 વર્ષની ઉંમર. સીએ એટલે કે સમયાનુક્રમિક ઉંમર, એટલે કે જે તમારું બાળક, તમને ખબર જ હશે કે કોઈની બર્થડે આપણે ખબર, જન્મ થાય તે તારીખ હોય, બરાબર, તે તારીખ એટલે કે 12 વર્ષનો થાય, બરાબર, તો સીએની ઉંમર એટલે 12 વર્ષ હોય ત્યારે એનું છે ને માનસિક ઉંમરનો વિસ્તાર કેટલો થાય તે તમારે શોધવાનું છે. તો સીએની વેલ્યુ તમને ક્વેશ્ચનમાં આપેલ છે 12 વર્ષ,
તો 80 લેસ ઓર ઇક્વલ ટુ MA છેદમાં CA ગુણ્યા 100 લેસ ઓર ઇક્વલ ટુ 140 કારણ કે IQ ની વેલ્યુ તે આપણે અહીં મૂકી દીધી બરાબર છે. હવે શું કરેલું છે ત્યારબાદ તો તમને ખબર છે કે એક એક ઝીરો કેન્સલ થાય છે, આ એક ઝીરો અહીંયા ઝીરો ને આ ઝીરો બરાબર, અને CA ની વેલ્યુ તમને 12 આપેલી જ છે બરાબર ને, એટલે 12 વર્ષની ઉંમર એટલે કે આ છે ને વ્યક્તિની સમયાનુક્રમિક ઉંમર તમને આપેલી છે ક્વેશ્ચનમાં બરાબર. તો અહીંયા 12 આપણે મૂકી દઈએ બસ, તો પછી 12 વડે મલ્ટીપ્લાય કરવાના છે, 12 8 96 ને 12 × 14 એટલે કે 168 ને અહીંયા તો એઝ ઇટ ઇઝ સેમ છે તે જ બરાબર છે. તો તમને પછી તમારે શું કહે છે તમને ખબર જ છે કે 10 વડે શું કરવાનું છે તમારે, ભાગી નાખવાના છે ને, કારણ કે અહીંયા આપણે 12 વડે પહેલા મલ્ટીપ્લાય કર્યું, હવે આપણે 10 વડે ભાગી નાખીશું એટલે તમને ફાઇનલી શું મળશે. તો અહીંયા 96 છેદમાં તમારા કેટલા આવશે, 10 આવશે એટલે 9.6, અને 168 છેદમાં 10 આવશે એટલે કે 16.6 આવશે બરાબર છે. એટલે કે આમ 12 વર્ષની ઉંમરમાં બાળકનો સમૂહની માનસિક ઉંમરનો વિસ્તાર કેટલો થશે, 9.6 16.8 છે બરાબર છે. ખ્યાલ આવી ગયો, ખાલી એક જ સ્ટેપ તમારે અહીંયા એક્સ્ટ્રા કરવાનું છે. કઈ સ્ટેપ છે, જે તમારે 10 વડે ભાગવાનું છે તે જ. સપોઝ મેં અહીં જો તમને કરી નાખું બરાબર, તો અહીંયા અહીંયા છેદમાં 10 આવશે, પછી અહીંયા છેદમાં 10 ને અહીંયા છેદમાં 10, તો આ 10 તો કેન્સલ, ને અહીંયા તમારા 10 આપણે કાઢી નાખીએ એટલે પી બાય ક્યુ સ્વરૂપ છે, તો તેને આપણે દશાંશમાં લખીએ દશાંશ સંખ્યામાં, તો 9.6 ને 16.8 આવશે બરાબર. એટલે કે વ્યક્તિના માનસિક ઉંમરનો વિસ્તાર શું થવાનો, તો કે 9.6 થી 16.8 થશે. સમજ પડી ગઈ બધાને, ખ્યાલ આવી ગયો. તો આ તો તમારો લાસ્ટ સમ. બસ એક જ વસ્તુ તમને ક્વેશ્ચનમાં ઓલરેડી હિન્ટ આપી દીધેલી છે, એટલે મીન્સ કે આઈક્યુનો તમને વિસ્તાર આપી દીધેલો છે કે 80 લેસ ઓર ઇક્વલ ટુ આઈક્યુ લેસ ઓર ઇક્વલ ટુ 140, પછી આઈક્યુની જે તમારી ફોર્મ્યુલા છે તે તમારે બેઠી ઉચકીને અહીં વચ્ચે મૂકી દેવાની છે, એટલે એમએના છેદમાં સીએ ગુણ્યા 100. સીએ એટલે કે સમયાનુક્રમિક ઉંમર તમને આપેલી છે 12 વર્ષ, તે તમે અહીંયા મૂકી દેવાનું છે, અને બસ આપણા અસમતાના નિયમ છે તેને તમારે ફોલો અપ કરવાના, અને તમને મળશે 9.6 લેસ થી 16.8 તમને મળશે બરાબર છે. તો આ થઈ ગયો તમારો લાસ્ટ સમ. બસ તો આની સાથે જ આપણો ચેપ્ટર નંબર 6 અહીં કમ્પ્લીટ થાય છે, અને આશા રાખો કે તમને સમજ પડી ગઈ હશે. ઓકે, તો આજે આપણો તમારો ચેપ્ટર નંબર 6 કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 8 દ્વિપદી પ્રમેય બરાબર છે. ચાલો, તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે 6 ચેપ્ટર્સમાં તમે તમારું સમય મને આપ્યો, અને તમે શીખતા રહ્યા, હું સમજાવતો રહ્યો અને તમે શીખતા રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. આશા રાખું કે તમને 6 ચેપ્ટરમાં બધી જ મેથડ બધા જ સ્ટેપ્સને તમને સમજ પડી ગઈ હશે. ઓકે, તો હવે આપણે મળીએ નેક્સ્ટ ટાઈમ નવા ચેપ્ટર સાથે, ચેપ્ટર નંબર 8 સાથે. ઓકે, ચાલો, થેન્ક યુ.